બધા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ જ્યારે પ્રકરણ 2 નું ચોથો લેક્ચર જોયો હતો એમાં આપણે સમુદાયની વાત કરી હતી સમુદાયની વ્યાખ્યા આપી હતી સમુદાય એટલે શું એટલે કે સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા પારસ્પરિક સંબંધો ધરાવતા માનવ સમૂહને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ સમુદાયના પ્રકારો પણ આપ્યા હતા સમુદાયના કેટલા પ્રકારો છે પહેલું ધાર્મિક સમુદાય બીજું ગ્રામીણ કે શહેરી સમુદાય અને ત્રીજું આદિવાસી સમુદાય આપણે પહેલેનો મુદ્દો હતો ધાર્મિક સમુદાય આપણે ધાર્મિક સમુદાયની વાત કરી હતી એમાં પહેલું ધાર્મિક સમુદાયની અંદર ભારતનો સૌથી મોટો જે ધર્મ છે એ હિન્દુ ધર્મને આપણે કેવી રીતે ભૂલી શકીએ તો પહેલી વાત આપણે હિન્દુ ધર્મની વાત કરી હતી હિન્દુ ધાર્મિક સમુદાયની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરી હતી ચોથા લેક્ચરમાં એમાં આપણે જોયું હતું કે ભાઈ હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક તો કે શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મના જન્મસ્થાનને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો કે હિન્દુ ધર્મના જન્મસ્થાનને મંદિર તરીકે ઓળખીએ છીએ હિન્દુ ધર્મ અનેક નાના મોટા પેટા ધર્મોમાં વિભાજિત છે જેમ કે વૈષ્ણવ સંપ્રદાય શૈવ સંપ્રદાય શાક્ત સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય છે એ શ્રી કૃષ્ણ ભગવાનને માને છે શૈવ સંપ્રદાય છે એ ભગવાન શિવની આરાધના કરે છે શાક્ત સંપ્રદાય છે એ માતાજીની આરાધના કરે છે આમ આપણે વાત કરી હતી અનેક ધર્મોની અંદર વિભાજિત છે તો હવે આપણે ત્યાર પછીનો જે મહત્વનો મુદ્દો છે એ આપણે વાત કરવા છે બીજો સૌથી મોટો ભારતની અંદર જે ધર્મ છે હિન્દુ સમુદાય પછીનો તો તે છે મુસ્લિમ ધર્મ સમગ્ર ભારતના ઇસ્લામ ધર્મના અનુયાયીઓ લગભગ પ્રત્યેક રાજ્યની અંદર જોવા મળે છે તેઓ ધાર્મિક તેઓનું ધાર્મિક પુસ્તક છે કુરાને શરીફ હિન્દુનું જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતા હતું એવી જ રીતે મુસ્લિમ ધર્મનું ધાર્મિક પુસ્તકનું નામ શું છે કુરાને શરીફ છે તેનું શારીરિક સ્વરૂપ તે ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ છે એ કુરાને શરીફને માનવામાં આવે છે મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાઝ રોજા અને હજને મહત્વ ગણી છે ધાર્મિક ક્રિયાઓ માટે રોજને માટે નમાઝ ત્યારબાદ રોજા રહેવા છે રમજાન મહિનો આવે ત્યારે મુસ્લિમ લોકો છે રોજા રહે છે આખો દિવસ થૂક પણ ગળે ઉતારતા નથી સવારના વહેલી જ્યારે સૂર્યોદય થાય ત્યારથી સૂર્યાસ્ત સુધી તે થૂક પણ ગળે ઉતારતા નથી અને જે રીતે આપણે ચાર ધામની યાત્રા કરીએ છીએ એવી રીતે મુસ્લિમ ધર્મની અંદર છે એ હજની યાત્રા ખૂબ મહત્વ ધરાવે છે મોહમ્મદ પૈગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ છે એ એકેશ્વરવાદમાં માને છે આપણે જોઈએ હિન્દુ ધર્મની અંદર અનેક દેવી દેવતાઓની પૂજા આરાધના થાય છે પરંતુ મુસ્લિમ ધર્મમાં એવું છે નહીં તે કોઈ પણ એક જ ઈશ્વરને માને છે ઇસ્લામ ધર્મની સ્થાપના કોણે કરી તો કે મોહમ્મદ પૈગંબર સાહેબે ઇસ્લામ ધર્મની સ્થાપના કરેલી છે કોઈ પણ મુસ્લિમે શરિયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે હજ યાત્રાને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે શરિયત જે ઇસ્લામ ધર્મની કુરાન શરીફમાં શરિયત જે કહેલી છે એનું પાલન કરવું એ તમામ મુસ્લિમો માટે ફરજિયાત છે અને હજની યાત્રા છે એ જે રીતે આપણે ચાર ધામની યાત્રા કરીને આપણને એમ થાય કે મોક્ષ મળે છે એ રીતે હજની યાત્રા છે એ ઇસ્લામ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે મક્કામાં આવેલા પવિત્ર કાબાના દર્શનથી હજ પૂર્ણ થાય છે મક્કા મદીના ઇસ્લામ ધર્મનું સૌથી પવિત્ર સ્થળ ત્યાં મક્કામાં આવેલો જે કાબો છે એનું દર્શન કરવાથી મુસ્લિમ ધર્મની હજ યાત્રા પૂર્ણ થઈ જાય એમ માને છે આ હજ યાત્રા કરવાથી તેઓ એવું માને છે કે પાપમાંથી મુક્તિ મળે છે ઇસ્લામ ધર્મમાં તૌહીદ નમાઝ રોજા ઝકાત હજ તેમજ ખિરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ છે પાંચ વખતની નમાઝ કરવી એ ઇસ્લામ ધર્મની અંદર ખૂબ જરૂરી માનવામાં આવે છે વ્યક્તિએ દિવસમાં પાંચ વખત નમાઝ કરવાની જે રીતે આપણે હિન્દુ ધર્મની અંદર ત્રિકાળ સંધ્યાનું મહત્વ છે એ રીતે મુસ્લિમ ધર્મની અંદર પાંચ વખત નમાઝ કરવી છે એ મહત્વ છે આવકનો અમુક કિસ્સો ખેરાત રૂપે આપવો ફરજિયાત હોય છે મુસ્લિમ ધર્મની અંદર ખેરાત આપવી એટલે કે તમે જે આવક મેળવો છો એનો અમુક ટકા હિસ્સો કોઈ ધાર્મિક કોઈ ગરીબ જરૂરિયાત લોકો છે એને આપવો કોઈ પણ પ્રકારે દાન આપવું એ મહત્વ આપવામાં આવેલું છે
ઇસ્લામમાં હિજરી પંચાંગ મુજબ ધાર્મિક બાબતો લગ્નો અને ઉત્સવની ઉજવણી થાય એવી જે રીતે આપણું પંચાંગ હોય છે હિન્દુ ધર્મનું એ રીતે ઇસ્લામ ધર્મનું પોતાનું પંચાંગ છે જેને હિજરી પંચાંગ કહેવામાં આવે છે આ હિજરી પંચાંગને જોઈને તેઓ લગ્ન વિધિઓ કોઈ ધાર્મિક તહેવારો કોઈ ઉત્સવોની ઉજવણી છે એ સારા મુહૂર્ત જોઈને તેમાંથી એ કરતા હોય છે મોહરમથી મુસ્લિમનું નવું વર્ષ શરૂ થાય છે મોહરમ આવે ત્યારે મુસ્લિમનું નવું વર્ષ ચાલુ થાય જે રીતે આપણું નવું વર્ષ બેસતા વર્ષનું દિવસે ચાલુ થાય એટલે મોહરમ છે એ મુસ્લિમોનું નવું વર્ષ ચાલુ થાય છે ઇસ્લામમાં રમજાન છે એ સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેવી રીતે હિન્દુ ધર્મની અંદર શ્રાવણ મહિનો છે એ સૌથી પવિત્ર માનવામાં આવે છે તેવી જ રીતે ઇસ્લામ ધર્મની અંદર છે એ રમજાન મહિનો છે સૌથી પવિત્ર માનવામાં આવે છે સ્ત્રી પુરુષો આત્મકલ્યાણ અને શુદ્ધિ માટે ઉપવાસ કરે છે જેમાં ચંદ્ર દર્શનને મહત્વ આપવામાં આવે છે મેં અગાઉ પણ કીધું રમજાન મહિનો આવે ત્યારે સ્ત્રી પુરુષો છે એ ઉપવાસ કરે થૂંક પણ કરે ઉતારતા નથી તેમના ધાર્મિક સ્થાનને મસ્જિદ કે જે રીતે હિન્દુ ધર્મની અંદર ધાર્મિક સ્થાનને મંદિર કહેવામાં આવે છે તેવી રીતે ઇસ્લામ ધર્મની અંદર તેમના ધાર્મિક સ્થાનને મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં તેઓ સામૂહિક નમાઝ અદા કરે છે ઇસ્લામના અનુયાયી મૃત્યુ બાદ દફનવિધિ કરવામાં આવે છે જે રીતે હિન્દુ ધર્મની અંદર મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તેવી રીતે ઇસ્લામ ધર્મની અંદર મૃત્યુ બાદ છે એ દફનવિધિ કરવામાં આવે છે અહીં આપણે જોયો બીજો સૌથી મહત્વનો અને ભારતના સૌથી વધુ હિન્દુ પછી વસ્તી ધરાવતો એ મુસ્લિમ સમુદાય ત્યારબાદ આપણે ત્રીજો સમુદાય છે એની વાત કરશું ત્રીજો સમુદાય છે ખ્રિસ્તી સમુદાય ખ્રિસ્તી સમુદાયની આપણે વાત કરીએ તો કે ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતાં ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી એટલે કે 2.30% જેટલી છે ભારતમાં તેઓ ગોવા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ કેરળ અને તમિલનાડુમાં મોટે ભાગે વસવાટ કરે છે મુસ્લિમો છે એ લગભગ ભારતના તમામ રાજ્યોમાં વસવાટ કરે પરંતુ ખ્રિસ્તીની વસ્તી છે એ અમુક રાજ્યો પૂરતી સીમિત છે એમાં પણ સૌથી વધારે વસ્તીની વાત કરીએ તો ગોવા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ અને કેરળ અને તમિલનાડુ ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સંપ્રદાય ચર્ચમાં વિભાજિત થયેલા છે ભારતીય ખ્રિસ્તી કેટલા વિભાગમાં વિભાજિત થયેલા છે તો કે બે ક્યાં ક્યાં તો કે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ હિન્દુ ધર્મ ત્રણ વિભાગમાં વિભાજિત હતા શૈવ શાક અને વૈષ્ણવ અને અન્ય પણ નાના મોટા સંપ્રદાયો હિન્દુ ધર્મની અંદર છે મુસ્લિમ ધર્મ છે એ બે પંથમાં વહેંચાયેલો છે શિયા અને સુની જેમાં ભારતની અંદર સુની મુસ્લિમોની વસ્તી સૌથી વધારે છે જ્યારે ખ્રિસ્તી સંપ્રદાય છે એ પણ બે વિભાગની અંદર વહેંચાયેલો છે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બાઇબલ તેમનું ધર્મનું પવિત્ર પુસ્તક છે ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પૈગંબર તરીકે ઓળખવામાં આવે છે અને તેમના ધર્મસ્થાનને ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મનો ઉદ્ભવ કેવી રીતે થયો કોને કર્યું કોણે એનો પૈગંબર છે એ હજી ચર્ચાનો વિષય છે એમાં હજી કોઈ પણ જાતની સાબિતી પ્રાપ્ત છે પરંતુ આપણે જોઈએ મુસ્લિમ ધર્મ તો કે એની સ્થાપના કરનાર તો મોહમ્મદ પૈગંબર સાહેબ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરનાર તો કે ઈસુ ખ્રિસ્ત એવી રીતે તેમનું ધાર્મિક પુસ્તક તો કે બાઇબલ તેમના ધર્મસ્થાનને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો કે ચર્ચના નામથી ઓળખવામાં આવે છે અહીંયા આપણે વાત કરી હિન્દુ ધર્મની સ્થાપના હિન્દુ ધર્મની સનાતન ધર્મ છે પહેલેથી હરિલો આવે છે કોને સ્થાપના કરી કઈ રીતે થયો તે એક ચર્ચાનો વિષય છે માત્ર હિન્દુ ધર્મ છે સનાતન ધર્મમાંથી ઉતરી આવેલો છે શિવ એનો કોઈ ઇતિહાસ આપણે જોવા જઈએ તો પ્રાપ્ત કરવો ખૂબ અઘરો છે મુસ્લિમ સંપ્રદાય છે ખ્રિસ્તી સંપ્રદાય છે એના આપણને સ્થાપકોની ખબર છે ત્યારબાદ આપણે વાત કરીએ ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે તે ત્રણ સિદ્ધાંતો ઉપર ઉતરી આવ્યો છે કે ઈશ્વરના પુત્રને સંદેશવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો ત્યારબાદ સેવા પાડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા એ ત્રણ સિદ્ધાંતો ઉપર છે એ ખ્રિસ્તી ધર્મ કામ કરે છે ભારતમાં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધારે છે
ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહેવામાં આવે છે, જ્યારે ઇસ્લામ ધર્મના ધર્મગુરુને શું કહેવામાં આવે છે? ઇમામ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજારી તરીકે. આ પોપ છે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ મહત્વના હોય છે, જ્યારે કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. તેમના ધાર્મિક સ્થળની વાત કરીએ મુંબઈ અને કેરળનું અર્નાકુલમ છે. રોમન કેથોલિક ખ્રિસ્તીઓ ચર્ચમાં બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે. લગ્નની વિધિ ચર્ચમાં પાદરી દ્વારા થાય છે. ત્યારે નાતાલ, ઇસ્ટર અને ગુડ ફ્રાઇડે જેવા તહેવારો છે એ ખ્રિસ્તી ધર્મની અંદર મહત્વના તહેવારો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાચીન ધર્મ ભારતનો સૌથી મહત્વપૂર્ણ ધર્મ, જેને ભારતને અનેક સાહિત્યની ભેટ આપી છે, જેના સાહિત્યો છે એ ભારતના પ્રાચીન ઇતિહાસને જાણવા માટે પણ ખૂબ મહત્વના છે. એ ધર્મની વાત એટલે કે જૈન ધર્મની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે આવશે ભારતનો ત્રીજો ચોથો સૌથી મહત્વનો સમુદાય એટલે કે જૈન સમુદાય. ભારતમાં જૈન સમુદાયની સંખ્યા ખૂબ અલ્પ પ્રમાણમાં છે. તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહે છે. ભારતના પ્રાચીન ધર્મમાં જૈન ધર્મની ગણના થાય છે. તેના 24 તીર્થકાર થઈ ગયા, પહેલા ઋષભદેવ અને છેલ્લા 24માં મહાવીર સ્વામી. જૈન સમુદાય એ બે પંથમાં વિભાજિત છે, એક છે શ્વેતાંબર અને બીજો છે દિગંબર. શ્વેતાંબર પંથના જે અનુયાયી છે તેઓ સફેદ વસ્ત્રો પહેરે છે, જ્યારે દિગંબર પંથના અનુયાયી છે તેઓ કોઈ પણ જાતના વસ્ત્રો પહેરતા નથી. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ આત્મા અને કર્મના સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટે તપસ્યા ગણે છે. વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને છે એ જૈન ધર્મની અંદર મહત્વ આપવામાં આવે છે. તેમનું ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર છે. જૈન ધર્મનું ધાર્મિક પુસ્તક કયું? કલ્પસૂત્ર, યાદ રાખજો. તેઓ અનેકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસત્ય અને અપરિગ્રહના તત્વોના જ્ઞાનમાં માનનારા છે. ત્યારબાદ જૈન ધર્મ પછી આપણે બીજો એક વાત કરીએ તો એવો જ એક મહત્વનો ધર્મ તો તે શીખ સમુદાયની આપણે વાત કરવા જોઈએ. શીખ ધર્મના અનુયાય મોટે ભાગે ભારતના પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશોમાં વસવાટ કરતા જોવા મળે છે. શીખ સમુદાયના અનુયાય મોટે ભાગે ભારતમાં ક્યાં જોવા મળે? તો પંજાબ અને ઉત્તર પૂર્વના રાજ્યો, જેમ કે હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, દિલ્હીની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં. શીખ ધર્મ સમતાવાદી અને સમન્વયકારી ધર્મ છે. તેમના ધર્મગ્રંથને ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મસ્થાનને ગુરુદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. શીખ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? ગુરુ ગ્રંથ સાહેબ. અને તેના જે ધાર્મિક સ્થળ છે તેને ગુરુદ્વાર કહેવાય છે. તેઓમાં પણ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે. હિન્દુ ધર્મની જેમ શીખ ધર્મ પણ જ્ઞાતિ વ્યવસ્થામાં વિભાજિત થયેલો છે, જેની અંદર વાત કરીએ જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને કારીગર એવા વર્ગની જ્ઞાતિઓ હોય છે. શીખ ધર્મ જે લોકો અપનાવો હોય, જે અપનાવનાર વ્યક્તિઓ છે તે નિમ્ન જ્ઞાતિના લોકો તરીકે તેમને ઓળખે છે. અને તેના માટે વાત કરીએ તો કે મજહબી તરીકે તેઓ ઓળખાય છે. તેઓને સરદાર તરીકે ઓળખવામાં આવતા નથી. જે ઉચ્ચ જ્ઞાતિના લોકો છે, જે પહેલેથી શીખ ધર્મ પાળે તેમને સરદાર કહેવાય છે. તેઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરુબાની તરીકે ઓળખવામાં આવે છે. તેમનામાં પાંચ ગણું ખૂબ મહત્વ છે, જેમાં વાત કરીએ કેશ એટલે કે વાળ, કંગા એટલે દાંતીઓ, કડું, કચ્છ અને કૃપાણ છે, એ પાંચ પર તેઓને રાખવા ફરજિયાત છે. શીખ ધર્મમાં લંગરનું આગવું મહત્વ હોય છે અને અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું મહત્વનું અને ધાર્મિક સ્થળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધાર્મિક સમુદાયની વાત કરી. ધાર્મિક સમુદાયમાં આપણે કેટલા સમુદાય આજે વાત કરી? મુસ્લિમ, ખ્રિસ્તી સમુદાય, જૈન સમુદાય અને શીખ સમુદાય. હિન્દુ સમુદાયની આપણે રિવિઝન
જે આપણે ચોથા લેક્ચરમાં પણ ભણાવેલું હતું. પછી આપણે સમજાયની વ્યાખ્યાઓ પણ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ જે હું કંઈ ભણાવું છું એ ખાસ તમારી ફેસબુકની અંદર લખી લેજો. અને તમે વાંચન તો સારી રીતે કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે તમને થોડીક સમજવામાં પણ તકલીફ ન પડે, અને વાંચવું હશે તો તમને એક્ઝામમાં સારો માર્ક્સ લેવા માટે પણ મદદરૂપ થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે છઠ્ઠું લેક્ચર આવશે ત્યારે ધાર્મિક સમુદાયની અંદર આગળ વાતનું બૌદ્ધ સમુદાય છે, ત્યારબાદ પારસી સમુદાય, યહૂદી સમુદાયની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી મારી વાણીને વિરામ આપું છું. જય ભગવાન.